હવે આગળ વાત કરીએ તો માગરોલના સેપા ગામે ગેરકાયદેસર ચાલતા ખનીજના વાહનો બેફામ ચાલતા હોય કાયદેસરની કાર્યવાહી કરવા સેપા અને હુસેનાબાદ ગામજનો દ્વારા રોષપૂર્વક મામલતદાર માગરોલને આવેદનપત્ર પાઠવ્યું. માંગરોળ સેપા તથા હુસેનાબાદ ગામના ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી ખાતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માંગરોળ સેપા તથા હુસેનાબાદ ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી ખાતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સેપા ગામમાં છેલ્લા 8 માસથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થાય છે, તેમજ ખનીજ ચોરીના માલ ભરેલા લોકો બેફામ રીતે ડમ્પર ચલાવી લોકો સાથે અકસ્માત સર્જે છે. આ બાબતે થોડાક સમય પહેલા જ સેપા ગામના એક યુવાનને ડમ્પર ચાલકે અડફેટે લેતા મૃત્યુ થયું છે. આ રીતે ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા લોકો અને આરટીઓના નિયમો અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, જ્યારે હાલ તો ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપી તપાસની અને જવાબદારો સામે પગલાં લેવા માંગણી કરી છે. પરંતુ જો આવનારા સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જીતુ પરમાર, જેડેશ ટીવી, માંગરોળ.